तरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभक्षयुगल कृपा पारा वार सकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वरनिवेशरमणि दर्शनम् मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

સદ્ગુરુ નિષ્કુડન સ્વામી મનગ્રંથની અંદર નિજમન હવે પરતક મનની સામે સંપૂર્ણ રીતે જીતી ગયું છે ગામના મહાજનોએ આવીને નિજમનને જીતવાનું કારણ પૂછ્યું ત્યારે નિજ મને નિર્માની ભાવે સદ્ગુરુની સહાય અને ભગવત કૃપા બેને મુખ્ય ગણાવ્યા છે સાથે સાથે જાનપણું પણ નિજ મને રાખ્યું છે કે જે જીત્યો છું છતાં પણ આ જગત પરિવર્તનશીલ હોવાથી જીતેલો હારે છે હારેલો જીતે છે આવું બધું ચાલ્યા જ કરતું હોય છે જેના કારણે નિજમન એવું કે છે બધાયનું કારણ તો સદગુરુ છે મને હાર અને જીત ઉપર કોઈ હર્ષ શોક નથી જો ભગવાનના સદગુરુ સાથે હશે ભગવાનના સદપુરુષો સાથે હશે ભગવાનના એકાંતિક ભક્તો સાથે હશે તો આ જીતની જીત રહેશે નહીં તો જીતેલા કેટલાયને હારેલા મેં જોયા છે અને એના ઇતિહાસો પણ મારી સમક્ષ છે આવા જ્યારે નિજમનનું આટલું જીત્યા પછીનું જાનપણું જ્યારે નગરજનોએ જોયું ત્યારે એ બધા નિજ ધન્ય ધન્ય કહેવા લાગ્યા કે તારા જેવો યોદ્ધા જીત્યો નથી વ્યક્તિને જીત્યા પછી અભિમાન આવે છે જ્યારે તને તો જીત્યા પછી પણ દાસભાવ છે માટે તને ધન્ય છે સોની વચન સહુ નિજના વળતા વધ ધન્ય ધન્ય નિજ ગટે ગણો પણ સુનો નાથ સુજાન તમારા જેવો નિર્માની તમારા જેવો દાસભાવ વાળો જીત્યા પછી વ્યક્તિ જ્યાં સુધી જીત્યો નથી હોતો વ્યક્તિ જ્યાં સુધી સફળતાને પામેલો નથી હોતો ત્યાં સુધી તો નિર્માની અને દાસભાવ વાળો રે પરંતુ જીત સંપૂર્ણ એની થઈ જાય ઐર્યવાન થઈ જાય પ્રતાપી થઈ જાય વિશ્વમાં કંઈ ગણાતો થઈ જાય ત્રિલોકીમાં પણ ગણાતો થઈ જાય બ્રહ્માંડને ચલાવતો થઈ જાય તો પણ જેમાંથી દાસ ભાવ ન જાય એને નિજ મનની સત્તા કહેવાય એને નિજ મનનું અનુકરણ કહેવાય એને અક્ષરધામની યાત્રાએ નીકળેલો લખ સુદ્ધિવાળો મુમુક્ષુ કહેવાય અક્ષરધામની યાત્રાએ નીકળ્યો છે ને એની કંઈક થોડી સફળતા મળી કઈક વખાણ પાંચ એને માનતા એની વાતની અંદર લાવતા એનો ગુણ થોડો ગાતા અને જે વ્યક્તિ ગાફલ થઈ જાય એને લક્ષ સુધીની ખબર જ નથી મારે ક્યાં પહોંચવું છે એટલે નિજ મનની અંદરથી એક આ શીખવા જેવું છે કે જીત્યા પછી પણ જે સજાગ છે સફળતા મળ્યા પછી પણ સજાગ રહીએ જીત્યા પછી પણ સજાગ રહીએ આ લોકની જે બાજી જીતેલો છે એ કાલે હારવાનો છે છે ને છે મેં આગળ પણ દ્રષ્ટાંતમાં કીધું તું જ્યાં રેગિસ્તાન છે ત્યાં જે જહાલી છે જતે દિવસે ક્યારેક પરિવર્તનશીલ દુનિયામાં પાછું રેગિસ્તાન પણ થઈ જાય આજે મનુષ્ય દેખાતા હોય ત્યાં ઊંટના હાડપિંજરો પણ દેખાવા માંડે એવું આ જગત છે માટે એના ક્રમને એની સ્થિતિને જાણીને અહીંયા આગળ ગમે એવું ગમે એવું પ્રાપ્ત થઈ જાય ગમે એવું પ્રાપ્ત થઈ જાય સંપત્તિ પ્રાપ્ત થાય પ્રોપર્ટી પ્રાપ્ત થાય માન સન્માન પ્રાપ્ત થાય અનેક પ્રકારની યશ અને કીર્તિ પ્રાપ્ત થાય વખાનો પ્રાપ્ત થાય પરંતુ એની અંદર ક્યાંય માલ ના માનવો માલ તો એક ભગવાન માં જ માનવો બીજે કઈ માલ ના માનવો હવે બધાએ ભેગા થઈને કીધું છે નગર માહિતી નહિ મથુરા તખતે બિરાજો ખાલી પડ્યું છે રાજગાદી ખાલી પડી છે કોઈ રાજા નહીં અને રાજા વિના તો બધું હાલે કેમ એટલે તમે તખત ઉપર બિરાજો સિંહાસન પર બિરાજો જ્યારે આવું કીધું છે ત્યારે હું વિચારું સુખ હોય પીડે નહીં કોઈ કોઈ ને રહેતા તમને ગાદીએ બેસાડવાનું કારણ શું છે સુખ હોય સહુ શેર અદલ ફરે કયાન કયું શેર શરીર રૂપી શેર કાયા નગર રૂપી શેર આ શેરની અંદર એક જ રાજા અને તમે નિજ મન ને કે તમે ગાદ્ય બેસી જાવ અદલ ફરે કાન તમારું એકનું જ કયું બધાને કરવાનું આ નગરમાં પીડે નહીં કોઈ કોઈને રહેચા તાન ગાદ્ય કોઈ રાજા હોય નહીં તો ખેચા નો પાર નહીં અને લોકશાહી કરો તોય ખેંચાતાનો પાર નહીં એટલે અમારે તો એવું રાજ કરવું છે એકનો જ ઓર્ડર આલે એકનો જ ઓર્ડર ખરેખર જો યોગ્ય વ્યક્તિ સત્તા ઉપર હોય યોગ્ય વ્યક્તિ જે દરેકનું હિત ઈચ્છે એવો હોય જે કોઈનું અહિત ક્યારેય કરવાવાળો ન હોય એવો એક વ્યક્તિ હોય ને તો દેશ સુરક્ષિત ચાલતા હોય રાજ્ય સુરક્ષિત ચાલતા હોય એમાં પ્રોબ્લેમ એક એવો છે કે જો ખોટો વ્યક્તિ એમાં આવી ગયો તો દેશ ખલાસ થઈ જાય સમાજ ખલાસ થઈ જાય નહીં તો ફાયદો એવો છે કે જ્યાં એક ચલન છે ત્યાં આગળ જ્યાં આગળ એવા દયાળુ પ્રકૃતિના છે આજે ઘણા દેશોમાં રાજાશાહી છે રાજાનો ઓર્ડર છે એ જ એ દેશોમાં ચાલે છે તમે બધા શિક્ષિત છો તમને ખબર છે દેશમાં એવું ચાલે છે રાજાનો જ ઓર્ડર ચાલે છે તો એવું પણ દેખાય છે કે એક જ વ્યક્તિનું કયું આખો દેશ કરે છે તો ઘણા દેશ એવા દેખાય છે કે જેમાં વ્યક્તિઓનું શોષણ થાય છે એમાં વ્યક્તિઓનું શોષણ થાય છે વ્યક્તિને કોઈ પણ પ્રકારનું માથું ઉચકવાની કોઈ જગ્યાએ એને સ્કોપ મળતો નથી રીબાઈ રીબાઈને લોકો મરે છે અને સરમુખ ત્યાર હોય એવી રીતે મુખ્ય વ્યક્તિ વર્તતો હોય એવું પણ જોવા મળે છે અને એવું પણ જોવા મળે છે કે રાજા હોય ને એ રાજા રાત્રે આજે પણ એ દેશના રાજા રાત્રે સામાન્ય વ્યક્તિની જેમ નીકળે છે પ્રજાનું શું સુખ દુઃખ છે ત્યાંની પોલીસ પણ યોગ્ય પોતાની ડ્યુટી બજાવે છે કે નહી એ અડધી રાત્રે પોતે સામાન્ય વ્યક્તિની જેમ નીકળીને જોવે છે એવા રાજાઓ પણ છે જે દેશોની અંદર હલકો એક પણ સમાચાર છાપવાની ન્યૂઝપેપરવાળા કે કોઈને સત્તા નથી રાજા જેટલા પાસ કરે એટલા સમાચાર છાપવાના જેનાથી એટલો મોટો દેશ હોય તો એ દેશની અંદર કંઈક ને કંઈક તો બનતું જ હોય પણ એના છાપામાં એના મીડિયામાં રાજા કે એટલું જ આવે એવું છે એના ફાયદા પણ છે નુકસાન પણ છે બધામાં એવું છે પણ આધ્યાત્મિક માર્ગમાં તો રાજગાદી ઉપર રાજા બેહેને એક જ રાજાનું હાલે ને તો જ ફાયદો છે આધ્યાત્મિક માર્ગમાં લોકશાહી ચાલે એવી નથી કે આંખનો વોટલો કાનનો નો વોટલો જીભનો વોટલો મારી નાખે આ લોકોના જો આ લોકોને આ લોકોને આપીએ કે ભાઈ તમે લોકશાહી તમને આપી જાવ તો પૂરું થઈ જાય આંખ જુદું કરે કાન જુદું કરે જીભ જુદું કરે ચામડી જુદું કરે પગ જુદું કરે કાન મન જુદું કરે ચિત્ત જુદું કરે અહંકાર જુદું કરે ઓહો જણા ભેગા થઈને એકને ખેંચે તો હું દશા થાય જણા આમ આમ ખેંચે બધી બાજુ પર તો જીવ નો તો કચડ ઘાંડ બોલાવી દે એટલે લોકશાહી સારી હશે રાજા રાજાશાહી સારી હશે જે સારું હશે આ પૃથ્વી ઉપર આપણને ખબર નથી કોને હારું કેવું કોને નરસું કેવું બેમાં નુકશાન દેખાય છે બે માં ફાયદો દેખાય છે જે હશે એ પરંતુ આત્યંતિક કલ્યાણના માર્ગમાં એક આત્માની સત્તા જ કામની છે આત્મા ઉપર પરમાત્માની સત્તા આત્મા સંપૂર્ણ રીતે પરમાત્માની સત્તાને સ્વીકારે અને આત્મા પરમાત્માની ઈચ્છા મુજબ સદગુરુની સહાયથી આખું કાયા નગરને કાયા શહેરને ચલાવે તો જ આત્મા સારી રીતે ભગવાન સુધી પહોંચે જો એ આત્મા લોકશાહી સ્થાપે આ કાયા નગરમાં તો મરી ગયો મરી ગયો કારણ કે ખેંચાતાન ચાલુ ગમે તે ઘરે બોલો ગમે તે ઘરે અમુક દેશો એવા છે કે જ્યાં આગળ તમારે અમુક પ્રકારના ધર્મ રખાતા જ નથી ધર્મ ધર્મનું મૂળ જ નહીં ત્યાં ધર્મ જ ના રખાય આપણો જે ધર્મ હોય એ ધર્મ જ નહીં એવા દેશો છે જે ધર્મના નામે ઓળખાય કે આ ધર્મના નામથી આ દેશનું નામ આ ધર્મ પરથી છે પરંતુ ત્યાં આગળ એ જ ધર્મનો છેદ ઉડતો હોય એવું પણ દેખાય છે એ જ ધર્મનો જે ધર્મના નામ ઉપરથી એ દેશનું નામ છે એ જ ધર્મનો છેદ ઉડતો હોય એવું પણ જોવા મળે છે એવી રીતે આત્મા ગાદી ઉપર બેસી તો જાય નિજમન ગાદી ઉપર બેસી તો જાય પણ એને ઓર્ડર બહુ પાકો રાખવો પડે અને એનું જ ચલન રાખવું પડે નહીં તો આ બધા બુદ્ધિશાળી બધા મહાજનો ભેગા થયા છે એ લોકો કહે છે સુખ હોય ને અદલ ફરે પીડે નહી કોઈ કોઈ ને રહેચાતાન બહુ ખેંચાતાન છે તમારા વિના તમે ગાદીએ બેઠા નથી એટલે ગળી કાંક કે હાલો આમ ફરવા જઈએ આ જોવા જઈએ કાન કે આ સાંભળવા જઈએ જીભ કે આ ખાવા જઈએ થોડો ઘણો ઓર્ડર કરો તો પાછા કે ભગવાનના દર્શન કરીએ ભગવાનની વાતો સાંભળે પ્રસાદ જમીએ નહીં તો પાછી આ બધી પ્રજા બધું અંદર ખેંચા તાન સિવાય ઝગડા સિવાય કઈ રહ્યું નથી તમે એક બેસી જાવ ગાદી આવે અમારી તમને ભલામન છે હરિજન હરિના હેતથી

કપટે કાઢ્યા કોટ તે લંપટ રયા લેશ હરિજન અને હરિનું હેત જેને નિજ મનને નિજ મનને આ કાયા નગરની સત્તા ઉપર બેસાડવું હોય એની ઉપર ભગવાનને હેત જોઈએ એની ઉપર ભગવાનના ભક્તને હેત જોઈએ એની ઉપર ભગવાનના એકાંતિક પુરુષોને હેત જોઈએ આપણે જાતે જો લડવા જઈએ ભગવાન નું હેત આપણી ઉપર ન હોય સત્પુરુષોના હેત આપણી ઉપર ન હોય ભગવાનના ભક્તોનું હેત આપણી ઉપર ન હોય અને આપણે જો આ પરતક મન સામે લડવા જઈએ ને જીતી ગયા હોઈએ ને તોય હાંજે આજે હાંજે જીતી નજુ ગાદીએ બેહવા જઈએ ને ત્યાં હવારમાં ઉતારી પાડે અને એવું તો કેટલી વાર થયું હશે વિચારો ને કેટલી વાર નિજ મનને ગાદીએ બેસાડ્યું હશે નિજ મન ને ગાદી બેસાડ્યું એનો અર્થ શું જીવ ઘણીક વખત ઇન્દ્રિયો અંતકરણના પેચમાં આવી જાય પછી હોય એની રૂચિ તો ભગવાનને ભજવાની છે એટલે ભગવાન પાસે જઈ થોડું રડશે કોઈ મોટા સંત કે ભક્ત પાસે જઈને રડશે સદગુરુ પાસે જઈને રડશે પછી એમ કહે છે કે આવે તો આ પરતક મનનું માનવું જ નથી પણ પાછો સમય એવો આવે ભગવાન નું હેત સદગુરુ નું હેત અને હરિભક્તનું નું હેત એ રે નહીં એની ઉપર એટલે સમય એવો આવે ભગવાન મનુષ્ય આકારે હોય તો પ્રોબ્લેમ થાય સંત ભક્ત અરે મનુષ્ય આકારે ભેગા રહેતા હોય એટલે પ્રોબ્લેમ થાય કઈક ને કઈક કહેવા લેવાનું થાય એટલે પાછું એની ઉપરથી હેત ઉતરી જાય જેને નિજ મનને તખત ઉપર બેસાડી રાખવું હોય એને પોતાની ઉપર ભગવાનને હેત થાય ને એવી રીતે વર્તવું પોતાની ઉપર ભગવાનના જે સંતો ભક્તોને હેત થાય ને એવી રીતે વર્તવું એવી રીતે વર્તવાથી શું થાય છે કે જે ભગવાનના એવા મોટા એકાંતિક પુરુષો છે ભગવાનના એવા દિવ્ય સંતો ભક્તો છે એના હૃદયમાં નિજમનની સત્તા છે એમના રૂડા આશીર્વાદ મળે છે એના રૂડા આશીર્વાદ મળે છે એને આપણી ઉપર હેત થાય ને એટલે આશીર્વાદ આપે કોઈ પણ વ્યક્તિ હેત થાય એટલે શું વિચારે મારી પાસે જે છે એ મારે આને દેવું છે તમને કોઈ ઉપર હેત થઈ જાય બાપને દીકરામાં હેત હોય તો બાપ દીકરાને શું કહે છે જો બેટા તને અત્યાર સુધી મેં કહ્યું નથી પણ હવે કહી દઉં છું કારણ કે મારી ઉંમર થઈ છે મારી ઉંમર થઈ છે એટલે તને કહી દઉં છું ઇન્ડિયામાં આટલી જમીન છે લોકરમાં આટલા રૂપિયા છે બેંકની અંદર આટલું બેલેન્સ પડ્યું છે આમણી પાસે આપેલા છે આની પાસેથી આપણે પાછા લેવાના છે આ બધું હું તને એટલે કહું છું કે હવે મારા શરીરનું ઠેકાણું તે કેમ દીકરાને જ કીધું એમાં હેત છે બાપને એમ છે કે હું તો મરવાનો જ છું ને મારે છોડવાનું જ છે પરંતુ આ બધું જ મારે મારા હેતવાળાને આપવું છે હું તો મરવાનું જ છું મારે છોડવાનું છે શરીર પણ હેત એવી રીતે ભગવાનના એકાંતિક પુરુષો અને ભગવાનના સંતો ભક્તો છે એના હૃદયમાં શું રહેલું છે એના હૃદયમાં ભગવાન રહેલા છે નિજ મનની સત્તા રહેલી છે એટલે એ જ્યારે આપણી ઉપર રાજી થાય ત્યારે આપણને નિજ મનને રાજગાદીએ બેસાડવા માટેનું બળ આપે બળ આપે હિંમત આપે હરિન હરિના હેત થી એમ કીધું રાજા હોય એનો કોઈ સેવક હોય ગુરુ હોય એનો કોઈ શિષ્ય હોય એને જેમ વઢીને કે મધ્યનું પેલું જેમ જેમ વઢે અને એમ એમ હવડું લેતો જાય ત્યારે એની ઉપર હેત થાય પણ મહારાજ કે જેને કહીએ ને અવડું લે ને તો કેતાય બીક લાગે છે કહીએ કે ના કહીએ કે અમારે કોની ઉપર હેત થાય તો પંચ વર્તમાનમાં ખોટ ના હોય પંચ વર્તમાનમાં ખોટ ના હોય અને સુધો આત્મા રૂપે વર્તતો હોય છતાં પણ એને ગમેવા વચન ના ભીડામાં લઈએ તો દેહ પર્યંત મૂંઝ નહીં એની ઉપર મહારાજ કે અમારે હેત થાય ભગવાનને આપણી ઉપર હેત કરાવવું હોય ભગવાનના એકાંતિક સંતને આપણી ઉપર હેત કરાવવું હોય કોઈ ભક્તને હેત કરાવવું હોય તો એ આપણને જ્યારે રોકે ટોકે ત્યારે આપણને સારું લાગવું જોઈએ આપણને ખબર હોવી જોઈએ કે મારે નિજ મનને ગાદી ઉપર બેસાડવું હોય અને નિજ મન ગાદી ઉપર બેસેલું છે એની અંદર મારે સહાયરૂપ જો મારે સહાયરૂપ કરવા હોય તો આ સંતને ભક્ત છે આપણે માની લો કે કોઈ સંકુલ હોય આવું મંદિરનું અને આપણે સિક્યુરિટી સિસ્ટમ અંદર ગોઠવી દીધી હોય બધું એલારામ સિસ્ટમ ને બધું ઓકે જ છે પણ આપણને ખબર નથી કે આ બાજુ પાણીની પાઇપ આપણી લીકેજ છે કેમેરા સિસ્ટમ છે બધું છે પણ આપણને ખબર નથી કે લીકેજ છે અને કોઈ રસ્તે જતો વ્યક્તિ અથવા બાજુવાળો વ્યક્તિ આપણને કહેવા આવે કે તમારે પાણીની પાઇપ તૂટી છે એટલે થોડું ધ્યાન રાખજો કંઈ તપાસ કરવાની તો કરજો અથવા ગેસની પાઇપ લીક થતી હોય એવું લાગે છે તો જોજો હવે જો એ આપણને એ ટાઈમે કહેવા ન આવે તો આખું બિલ્ડિંગ ખલાસ થાય એમ હોય પણ એને આપણને કીધું તો આપણે એને દુશ્મન માનીશું કે હિતેજ છું આપણે એવું માનીશું કે હું તું અહીં રસ્તે હાલતો ડાપણ કરે છે હાલવા મારતા રી ગાડી લઈને જે થવું એ થાય પાઇપ તૂટી તો અમારી તૂટી તારે શું એવું કહીએ થેન્ક યુ હા તમે બહુ સારું કર્યું પાછા આપણે પચીસ જણને એમ કહીએ બહુ સારો માણસ કહેવાય રસ્તા ઉપરથી જતો હતો જોયું બાજુવાળા બહુ સારા કહેવાય એ બાકી આપણું તૂટે એમાં એને શું આવા ડાયા થઈને વાતો કરીએ ને આપણે આપણું તૂટતું હતું ને આપણું બળતું હતું એમાં એને શું એને શું લેવા દેવા એનું શું બગડતું હતું પણ તોય બહુ સારા કહેવાય બહુ સારા કહેવાય હવે એવો વિચાર કલ્યાણના માર્ગમાં કરીએ આપણે કલ્યાણના માર્ગમાં મનને આપણે ગાદીએ બેસાડી દીધું હવે ક્યાંક લીકેજ આવ્યું લીકેજ તો આવે જ કારણ કે જન્મો જન્મનું જીવને બધું લીક કરવાની ટેવ છે એટલે ઘડીક આંખમાંથી લીકેજ થયું કાનમાંથી લીકેજ થયું જીભથી લીકેજ થયું અને ત્યારે કોઈ ભગવાનના સંત કે ભક્ત ત્યાંથી નીકળે છે એને જોયું કે પાઇપ લીકેજ છે આગ લાગી છે એટલે આપણને કે ભાઈ થોડો વાણીમાં સંયમ રાખો થોડો બોલવાનો વિવેક રાખો ને તમે ભગવાનના ભક્ત છો સંત છો આવું બોલાય થોડુંક તો ધ્યાન રાખો તમે આવું ના હોય ત્યારે આપણને એમ થાય વાહ વાહ કેટલા દયાળુ છે રસ્તેથી નીકળતા હતા અને મને સ્પેશિયલ કહેવા આયા નહીં તો આખું ઘર જત મારું એવું એવું થાય ત્યારે શું જીવને થાય છે પોતાનું જોતા નથી અને મને કોઈ ભગવાનના ભક્ત એમ કે આટલું આમ નહીં આમ કરવાનું કે કોઈ સંત આમ કે આવું નહીં આવી રીતે કરો સારું તો એમ થાય કે પોતાનું જોતા નથી અને મને કેવા આની ડાપણ કરે છે પોતાનું જોતા નથી ટ્રકોની પાછળ લખેલું છે વાંચ્યું નથી તમે પાછા આપણે બુરી નજર વાલે તેરા તું તારું જો તું તારું જો હવે કોઈક પાઇપ આપડી તૂટી છે ને કહેવાયો ભાઈ પાઇપ લીકેજ જેવી દેખાય છે કંઈક પ્રોબ્લેમ થશે હવે જાને તારું ઘર હાચવી લેજે ને અહીં પાછો કહેવા આવ્યો મોટો તો પેલો ફરીથી આખું બિલ્ડિંગ બિલ્ડિંગ બનાવી દીધું છે સેફ્ટી રાખી છે એલારામ સિસ્ટમો રાખી છે કેમેરા સિસ્ટમ રાખી છે એનો અર્થ એ નથી કે તમે સેફ જ છો કોઈ ખીતે જ છું ક્યારેક કોઈક વાત કેવા આવ્યો ત્યારે એના ડાપણ ના કરે તો બધી સિસ્ટમ હોય ને તો આખું ફાયર એલાર્મ સિસ્ટમ ગયું જાપાનમાં આખા જાપાન ઉપર નજર ફાયર સિસ્ટમ એ પોતે હળગ્યું ના વાગ્યું બોલો સાયરન જ ના વાગ્યું કારણ કે બધે સિસ્ટમ ગોઠવી હતી એમાં બાકી રહી ગઈ હતી આખું હળગી ગયું એવી રીતે આપણે ગમે એટલું ગોઠવ્યું હોય નીજ મન ને ગાદીએ બેસાડીને કે હવે તો નિજમન ગાદી બેસી ગયું હવે મને કોઈ પ્રોબ્લેમ ના થાય એવું નહીં વિચારવાનું એવું નિજમન વારે વારે આપણને શીખવાડે છે નિષ્કૂળાન સમી વારે વારે ટોકે છે ગાફલ નહી રેવું નહીં ગાફલ ગમાર માલય તોલ મળે કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે ચોસઠ પદી ગ્રેવ નથી ગાફલ ગમાર નિજમન જીતી ગયો ગાદી ઉપર બેસીને એવું વિચારે કે ગાફલ ગમાર એટલે પતી ગયું આપણે ઘણી વખત રાજ્ય કરી દીધો છે પણ વાગે વાગે કર્યો તો મન ક્યાં ગયું નિજમન તો કે ખોવાઈ ગયું હવારે સાત વાગે ખરેખર ભ્રમરૂપ થઈ ગયા હોય એ હવે તો બસ ભગવાનની મૂર્તિમાં ને ભગવાનમાં હેત ને સંતો ભક્તોનો રાજી પણ અવગુણ જ મારા પોતાના જોવા છે ને બધું ટાળી નાખવું છે ને ઇન્દ્રિયો અંતકરના ભૂકા બોલાવી દેવા છે ને બ્રહ્મરૂપ થઈ જવું છે ને અક્ષરધામમાં જવું છે ને મૂર્તિ સિદ્ધ કરી દેવી છે ને અનુભવ કરવો છે ને શાસ્ત્ર વાંચવા છે ને આ ચાતુર્માસને આ પાંચ મહિના તો ભૂક્કા બોલાવી દેવા છે માયાને આવું બધુંય આપણા નિર્ધાર છે ને અષાઢ સુધી એકાદશીએ થઈ ગયા હોય અને નિજ મનને ગાદી ઉપર બેસાડી દીધું હોય

લાગ મળ્યો જ્યારે ગણ્યો પોતામાં ગુણ ગમે એટલું નિજ મનને ગાદીએ બેસાડી શક્યા હોય પણ ક્યારેય ભૂલવું નહીં સદગુરુની સહાય અને ભગવત કૃપા અને બેસાડ્યા પછી પણ ભગવાન નું હેત અને ભગવાનના સંત ભક્તનું હેત આપણી ન જાય એની પણ આપણે કાળજી રાખવી પડે નહીં તો નિજ મનની સત્તાઓની સંખ્યામાં થઈ ગયા કે જેમને પરતક મને પાછા વર્ષો પછી રોડી નાખ્યા હોય પરતક મન એટલું તાકાત વાળું છે શાંતિથી બેસે એવું નથી દુષ્ટ ક્યારેય પણ શાંતિથી ન બેસે પરતક મન દુષ્ટ છે દુષ્ટ છે એ ક્યારેય શાંતિથી ન બેસે એ સતાય છ એ સદાય ગેપ જ ગોતતું હોય કે ક્યારે મને ચાન્સ મળે અને પાડી દો ક્યારે મળે ચાન્સ મળે ને પાડી દો કોઈ આતંકવાદીઓ હોય અને આતંકવાદીઓ મોટો દારૂ ગોળો લઈને કોઈ દેશમાં ઘરતા હોય એને પકડાયા હોય એને જેલમાં નાખ્યા હોય તો શું એને જેલમાંથી દસ વર્ષે પચીસ વર્ષે છોડે તો માળા કરવા માંડે એ માળા કરવા બેસી જાય ગો આવે તો પચીસ વર્ષ જેલ રે આવે તો કાંઈ કરવું નથી ખેતીવાડી કરો એમ ના પચીસ વર્ષનું છે ને વેર જન્મે એમાં પરતક મન તો એવું છે એને જેલમાં નાખો ને પણ જે દીજો એને નીકળવાનો ચાન્સ મળ્યો એટલું પાતળું છે કે જેલના હળિયા આપણે રાખીએ ને એ જેલના સળિયા નિયમ સળિયા એ એકદમ આમ ક્લોઝ રાખવા પડે પેલામાં તો સળિયાવાળી જેલ હાલે માણસને પૂરવો હોય કે ઢોરને પૂરવું હોય કે જંગલી પ્રાણીને પૂરવું હોય ને તો સળિયાવાળી જેલ હાલે પણ પરતક મનને તો એર ટાઈટ જેલ જોઈએ એર ટાઈટ અંદર હવાઈ ના જાય ને એવું જોઈએ જો એને તો સેજ ગેપ મળી નથી અને બહાર નીકળ્યું નથી એટલું સૂક્ષ્મ છે એટલું સૂક્ષ્મ ગેપ મળી એટલે બાર ફરતું થઈ જાય આપણને લાગે કે અંદર જ નાખ્યું છે ક્યાં છે અરે આવીને ગાદી ઉલાડીને ઉપર બેસી જાય ગદા માથામાં મારીને બેસી જાય અને આપણા અંતરમાં વિચાર કરો ને તો આવું તો કેટલી વાર ગાદીઓ હવારમાં લીધી ને હાજે ખાલી કરવી પડી હોય હવાર લીધીને ને હાંજે ખાલી બપોર બે વાગે લીધી હોય ચાર વાગે ખાલી થઈ ગયું હોય ગાદી બે દંડેરો પીટી દઈએ કે જીતી ગયા જીતી ગયા જીતી ગયા ચાર વાગે કે શું થયું ભાઈ ઉથલાવી નાખે હોસ્પિટલમાં રિપેર કરીને ફરી પાછો વરી સહી ને ભગવત કૃપા મેળવે પાછો થાય બેસી જાય પણ બેઠા પછી પાછો ગાફલ બને નિજમન મન બેસી તો જાય છે ગાદી ઉપર એમને એમ થોડા આપણે આ સત્સંગમાં હોઈએ નિજમન બેઠું ત્યારે તો સત્સંગમાં આવ્યા છીએ ત્યારે તો આપણે આ શાસ્ત્રોનું વાંચન ને શ્રવણ કરીએ છીએ સવારમાં ઉઠીને ભજન ભક્તિ પૂજા પાઠ કરીએ છીએ ધર્મ નિયમ પાળવા ગમે નિજમન છે એટલે તો ગમે છે પરંતુ એ નિજમનને વારે વારે હોસ્પિટલાઇઝ થઈ જવું પડે છે વારે વારે આઈસીયુ જતું રહે છે ઓક્સિજન આપવો પડે ઘણી વખત તો એક મહિના પછી ભાનમાં આવે હરખો બોલો કેટલી વાર તો જતો રહે જતો રહે જતો રહે એવો થઈ જાય ને એક મહિને ભાનમાં આવે કેટલી વાર બે મહિને ભાનમાં આવે કેટલી વાર છ મહિને આવે ને ઘણી વાર દસ વર્ષે આવે ને વર્ષે આવે અને કોઈ વાર એવો ને એવો પ્રાણ છોડી દે આ નિજ મનની દશા એવી છે મન બહુ મારે કારણ કે જેટલો અંદર પૂર્યો હોય ને પછી બહાર નીકળે એટલો જ જોરથી મારે બહુ જોર કરતો તો કે બહુ જોર કરતો તો લે કારણ કે આ નિજ મન ને પાછું એવું છે ને એકવાર સત્તા મોટા શેરનું સેવન સ્વામીએ વાતમાં કીધું ને સત્તા મોટા શહેરનું સેવન અને ધન એ જીવને બગડવાનો હેતુ છે એમ નિજ મનને સત્તા મળી જાય પછી નિજ મન ગાફલને ગમાર બની જાય કે હવે તો આપણું જ હાલવાનું છે ને ક્યાં પ્રોબ્લેમ છે કંઈ અને હવે તો આપણે જ છીએ ને એવું કોઈ દી કરવું નહીં એમ કે છે આપણે જીત્યા પછી હારી કેમ જઈએ છે જીતી તો ગયા છ મહિના જીતી ગયા ને સાતમા મહિને કેમ હારી ગયા દસ દિવસ જીતી ગયા ને બારમે દિવસ કેમ હારી ગયા એની પાછળનું કારણ શું છે ગાફલ અને ગમારપણું પોતાનું અહંકારીપણું એના કારણે હારી જવાય છે એટલે નિજમનના માધ્યમે સ્વામી આપણને એટલું ખાસ શીખવાડે છે કે તમે ગમે એટલા બળિયા થયા હો તો પણ સ્વામી કે ભગવાન અને ભગવાનના સંત ભક્તને આપણી ઉપરથી હેત ઉતરી જાય એવું વર્તવું નહીં નહીં તો ગમે એટલી તાકાતવાળા હોઈએ તો ઇન્દ્રિયો અંત જાય પણ કોઈ ભગવાનના સંત અને ભક્ત એટલે પ્રકરણ એકની બસો ને સાડત્રીસ લગભગ બસો સાડત્રીસ આ વાત તો સો જન્મે પણ ના સમજાય તે કઈ વાત તે સ્વામી કે આ વાત સો જન્મે ના સમજાય તે બધાય આ વાતને રાખજો કઈ વાત બે સારા સાધુ અને ત્રણ સારા હરિભગત ભેગા જીવ ને બાંધવો તો સત્સંગમાંથી પળાય નહીં સો જન્મે ના સમજાય એવી વાત સ્વામીએ કરી બોલો શ્રીજી મહારાજ નું સ્વરૂપ સો જન્મે ના સમજાય એવું ના કીધું મહારાજ નું સર્વોપરીપણું સો જન્મે ના સમજાય એવું ના કીધું એવું ના કીધું કે તપ ધ્યાન ભજન સો જન્મે નહીં સમજાય પણ બે સારા સાધુ અને ત્રણ સારા હરિભગત એમાં જીવને બાંધવો આ વાત સો જન્મે સમજાય એવી નથી કારણ કે આપણે સારી રીતે ભજન કરતા હોઈએ કથા કરતા હોઈએ કથા સાંભળતા હોઈએ સારા શાસ્ત્રનું વાંચન કરતા હોઈએ બારનું ખાતા ના હોઈએ માનસી પૂજા કરતા હોઈએ પૂજા પાઠ કરતા હોઈએ અને ચાલ્યા જતા હોઈએ એટલે આપણને એમ લાગે કે આપણે હવે પૂર્ણ રીતે બધી રીતે બરાબર થઈ ગયા નિજ મનની સત્તા પણ થઈ ગઈ હોય બરાબર છે પરંતુ જો ભગવાનના સંત ભક્તોથી બે પરવાહી થવાયું કોઈ બે કે ત્રણ હારા હરિભગત ભેગા જીવને બાંધ્યો ના હોય તો આ પરતક મન આપણને સત્સંગમાં રહેવા છતાં સત્સંગમાંથી પાડી નાખે એટલી તાકાત એ ધરાવે છે માટે ભગવાન ને ભગવાનના સંત ભક્ત હેત આપણી ઉપરથી ઓછું ના થાય એવું રાખો નિર્વેર રહે સહુ નગ્ર માં પ્રજા પામી સુખ એક હરિજન હોય રયા વેરી ગયા વિમુખ હરિજન ને હરિના હેત થી નિજમન રાજા થઈ ગયો કપટીઓ જેટલા આ રાજ્યમાં કાયા નગરમાં પડ્યા છે બધાઈને કોટથી એટલે કે જે નિયમરૂપી દિવાલ કરી છે એની બહાર કાઢી મૂક્યા છે લંપટ રયાના લેશ એકેય લંપટિયોને રખડું માણસ જ નહીં આ નગરમાં એક કે ના જોઈએ એવો જેવો એને પકડી પકડીને કાઢ્યો નિજ મને કારણ કે આટલા બધા કાઢવાના હોય આ કાયા નગરમાં તો કેટલા પ્રકારના છે આને કાઢવાના હોય તો એકલા કેમ નીકળે ભગવાનને ભગવાનના ભક્તની સહાય જોઈએ ભગવાનને ભગવાનના સંત ભક્ત છે એને સ્વામી કે કઈ રાખવું ગુનાદિત સ્વામી કે છે કઈ રાખવું કે મારામાં ભૂલ દેખાય તો મને કેજો મારામાં જ્યારે ભૂલ દેખાય ત્યારે કહેજો સ્વામી કે આઠ દિવસે કેવું આઠ દિવસે ના કહેવાય તો પંદર દિએ કેવું ને મહિને તો જરૂર કેવું કે મારી ભૂલ થાય તો મને કહેજો મારી અંદર દોષ દેખાય તો કેજો ત્યારે નિજ રાજ્ય રે આપણે એવું જ માની બેઠા હોઈએ કે હું જે કરું છું એ બધુંય બરાબર બોલું છું બરાબર જે કાંઈ કરું છું બધું બરાબર તો એ નુકસાનકારક થાય થાય ને થાય નિજ મનને એક દિવસ રાજ્ય છોડવાનું થાય થાય ને થાય માટે નિજ મનની સત્તા જ્યારે સંપૂર્ણ આવી જાય પછી ભગવાનનો ભક્ત આવી રીતે ગાફલ ન બને કે હવે મારે કોઈની જરૂર નથી ભરતજીનું આખ્યાન જ ખાલી સંભારી લેવું જો એક કોઈક હિતની વાત કરવાવાળાની જરૂર ભરતજીને હતી એટલી હિતની વાત કરવા ભરતજીને ગંદકીના કિનારે ના મળ્યો એટલે ત્રણ જન્મ ધરવા પડ્યા આ ઇતિહાસને ક્યારેય ભૂલવાનો નહીં બે ગરજુ ક્યારેય થવાનું નહીં ગરજુ બિનહરી હિત ન લાવે ગરજુ પાસ સેજે ચલી આવે ગરજુ અને ગરજુ જે રે ને ભગવાન ભગવાનને એકાંતિક સંત ભક્તોનો જે ગરજુ રે ને પરતક મન કે માયાની તાકાત નથી એને પીડી શકે એને પકડી શકે એટલી પણ એમાં તાકાત નથી ગમે એટલું જોર કરે તે રીતે કરે તે રીતે કરે એને પકડી શકે એટલું જોર એમાં આવે જ નહીં કારણ કે એને આશરો ભગવાનનો ભગવાનના સંત ભક્તનો માન્યો છે એમાં એને જીવને બાંધ્યો છે માટે કોઈ ભગવાનના બે સારા સાધુ આપણે પોતે હૃદયની અંદર અનુભવવું કે મને ભગવાનનું સુખ ક્યાંથી મળે છે મને અંતરદ્રષ્ટિ ક્યાંથી મળે છે મને મોક્ષના માર્ગે ચાલવાની શક્તિ ક્યાંથી મળે છે કોના સંગે કરીને મળે છે કોનું જીવન મારા માટે આદર્શ બની રહે એમ છે એવા ભગવાનના સંતો ભક્તો જ્યાં દેખાય જ્યાં આપણું મન માને અને જે જગ્યાએ આપણો અનુભવ હોય એવા બે સારા સાધુ ત્રણ સારા હરિભગત એના ભેગા જીવને બાંધી દેવો એની રોકટોક હોય એ આપણને રોકે ટોકે તો એને સહન કરવી એવું વિચારવું કે મારું હિત જ કરતા હશે મને નથી દેખાતું કે અહીંયા પ્રોબ્લેમ પણ એને દેખાય છે કે આ પ્રોબ્લેમ થશે તો એને દેખાય છે એ આપણને અગાઉથી કહે છે તો આપણે એ વાતને સ્વીકારી લેવી એવું જો વિચારે તો નિજ મનને કોઈ દિવસ પ્રોબ્લેમ થાય નહીં એટલે અહીં આગળ સ્વામી એમ લખે છે કે બધાય હવે આ નગરની અંદર નિજમન ગાદીએ બેઠો બધી પ્રજાને સુખ થઈ ગયું છે અને બધાય હરિભગત થઈ ગયા હવે કોણ કોણ હરીભગત થયા કેવી રીતે હરિભગત થયા એ વાતને આપણે સાંભળવી છે વેરી ગયા વિમુખ બધાય જે વેરીઓ હતા એ નીકળી ગયા એટલે આવે બધાય જેટલા આ નગરમાં રહેવા જેટલા રેસિડન્સ છે જે લોકોને અહીં નાગરિકતા મળી છે કાયાનગરમાં નગરમાં સિટીઝનશીપ જે લોકોને મળી છે કાયાનગરમાં એ બધાઈને પહેલા તો રાજા નિજમન ગાદીએ બેઠો એટલે નિજમને કીધું જો મારા આટલા રૂલ્સ રેગ્યુલેશનો છે આંખને કીધું બોલો મારે આ પ્રકારનું છે જીભને કીધું મારે આ પ્રકારથી છે મારી એક જ વાત છે નિજમણ કે અક્ષરધામમાં જતાં કશું બીજું આડું અવળું થવું જોઈએ નહીં તમને બધાને રહેવા દેવાની હું છૂટ આપું છું રહ કારણ કે તમે વર્ષોથી આ નગરમાં રહ્યા છો એટલે મારે તમને કાઢી મૂકવા નથી પણ જો અહીંથી એક કોલ ગયો છે બહાર કોઈને વોટ્સએપ થયો છે કોઈને ઈમેલ થયો છે પરતખ મનના માણસોને જેને મેં કિલ્લા બાર મૂક્યા છે એની સાથે જો કોમ્યુનિકેશન કર્યું છે તો માથે લટકાવીશ એટલે હું ભગત છું નિજમન કે અને તમે બધાય ભગત થઈ જાઓ જો હું ભગત છું ને તમે બધા ભગત થઈ જશો તો આપણે બધા ઢોલક મંજીરા કરતાલો લઈને ભેગા થઈને ભજન કરશું આંખને આંખને નીજ મન કે તું દર્શન કર ભગવાનના દર્શન કરાવી દે મને કાનને કે તું કથા કીર્તન સંભળાય જીભને કે તું ગુણ ગા ભગવાનના નાકને કે તું ભગવાનને ચડેલું બધું જે હોય અત્તર ચંદન એ બધાની સુગંધ લે અને એ મારા સુધી પહોંચાડ સ્પર્શને કે ભાઈ તું ભગવાનનો સ્પર્શ કર ભગવાનના ભક્તની ચરણરજ માથે લે હાથને કે તું ભગવાન ભગવાનનું કંઈક વગાડ ભગવાનને તાળી પાડીને ધૂન કર ભગવાનની સેવા કર પગથી કે તું ભગવાનના મંદિરે જા વાનીથી ભગવાનના ગુણ ગા અને બાકીની ઇન્દ્રિયો છે ને નિયમમાં વર્તાઓ જે પ્રકારે ભગવાને એના માટેનું જે આયોજન કર્યું છે એ પ્રકારે રહો બસ તમે બધાય આવી રીતે રહો એટલે હું તો રાજી નિજમન કહે છે મને કઈ વાંધો નથી તમારે છોડીને જવાની જરૂર નથી પણ રહ તો કેવી રીતે રહેજો હરખા રહેજો પછી અહીં બેઠા બેઠા બાર કોલ કરશો તો મને ખબર પડ્યા વિના રહેશે નહીં અને જો મને ખબર પડશે તો મારે તમને દંડ દેવો પડશે કે કાઢી મૂકવા પડશે એટલે બધા જો હરિભગત થઈ જાઓ તો વાંધો નહીં એટલે નીજ જ મને આ બધી આ કાયાનગરમાં દસ ઇન્દ્રિયો છે ચાર અંધકરણ છે અને પંચ પ્રાણ છે આ બધા એને કીધું છે પંચભૂત છે ચોવીસ તત્વોનું શરીર છે આ કાયા નગર આખી આ નગરી જે ઊભી છે ચોવીસ તત્વોની બનેલી છે એ ચોવીસે ચોવીસને કીધું છે ભાઈ સત્સંગી થવું છે તમારે અહીં રહેવું હોય તો સત્સંગી થવું પડશે એટલે આ લોકો કહે છે વાંધો નહીં વર્તમાન ધરાવજો તમે કંઠી બાંધો અમને વાંધો નથી અમે સત્સંગી થવા તૈયાર છીએ તમારા રૂલ્સ રેગ્યુલેશન બધા આપો વાંચી લઈએ અને નક્કી કરીને કાલે કહેશું એટલે કાલે પછી બધા સાંભળશું ઘણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ ભક્તિ ધર્માત્મજમ બાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની જે